વેલકમ બેક. સુરતના રસ્તા ઉપર ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. ગાંજાના વેચાણનો એક વિડિયો હાલ વાયરલ થયો છે. અશ્વિન કુમાર રોડના વિસ્તારમાં ચણા મમરાની જેમ ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રેલવે ફાટક પાસે ઉત્કલનગર વિસ્તારમાં પણ ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થાય છે. ગાંજાનું બજાર ભરાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા છે. આ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ વિડિયો વાયરલ થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં જોવું રહેશે. વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, કેટલાક વિડિયો સામે આવ્યા છે જેમાં ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પોલીસ હજુ સુધી આ લોકો પર કોઈ કાર્યવાહી નથી કરી શકી. આગળ કેવી કાર્યવાહી કરશે તેને લઈને સૌથી મોટો સવાલ છે. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ, જે વિડીયો વાયરલ થયો છે એ વરાછા રોડ અશ્વની કુમાર રોડ છે એ વિસ્તારનો છે, અને એ વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થાય છે. ખાસ કરીને પટેલનગર, ઉત્કલનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં ગાંજો વેચાય છે, અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જાણે ચણા મમરાની લારી ઉપર જેમ ચણા મમરા વેચાતા હોય તેવી જ રીતે ખુલ્લેઆમ ગાંજાનો વેપાર થઈ રહ્યો છે. માત્ર એક જગ્યાએ નહીં, 4-5 જગ્યાએ ગાંજો ખુલ્લેઆમ રોડ ઉપર વેચાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. વરાછા પોલીસે ભૂતકાળમાં અનેક વખત અહીંયા દરોડા પાડ્યા છે, રેડ કરી છે, અને તેમ છતાં અહીંયા ક્યારેય ગાંજાનો વેપાર અટક્યો નથી. ખુલ્લેઆમ ગાંજો વેચાવાનું ચાલુ છે. હવે જોવાનું એ રહ્યું છે કે વરાછાનો આ વિડિયો જે વાયરલ થયો છે તેને પગલે વરાછા પોલીસ કે સુરત શહેર પોલીસ શું એક્શન લે છે, કઈ રીતે પગલા ભરે છે એ સૌથી અગત્યનું છે. અને સાથે સાથે સૌથી મોટો વિવાદ આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે કે આ જે જગ્યાએ ગાંજો વેચાય છે તેનીથી 5-10 મીટરની આગળ પાછળ રેલવે પોલીસ અને વરાછા પોલીસની હદનો વિવાદ સૌથી વધારે ચાલે છે. તેને લઈને આ સામાજિક પ્રવૃત્તિ કહી શકાય તે બેફામ બની છે. જી, આભાર શૈલેષ વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ.